गुजरात बोर्डनुं धोरण 10નું 64.62% परिणाम जाहेर थयुं छे। સૌથી વધુ 76.45% પરિણામ સુરત જિલ્લાનું, જ્યારે સૌથી ઓછું 40.75% પરિણામ દાહોદ જિલ્લાનું આવ્યું। બનાસકાંઠાના કુંભારિયા કેન્દ્ર 65.92% પરિણામ જાહેર થયું, તો સૌથી ઓછું 11.94% પરિણામ નર્મદાના ઉતાવળી કેન્દ્રનું આવ્યું છે। પરિણામમાં વધુ એકવાર વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે। વિદ્યાર્થીઓનું 70.62% પરિણામ, જ્યારે વિદ્યાર્થીઓનું 59.58% પરિણામ આવ્યું છે। રાજ્યની 272 શાળા એવી છે જેનું પરિણામ 100% જાહેર થયું છે, તો 1084 શાળાનું પરિણામ 30%થી ઓછું આવ્યું છે। એવન ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે। ગયા વર્ષે 12,000થી વધુ વિદ્યાર્થીએ એવન ગ્રેડ મેળવ્યો હતો, આ વર્ષે 6,111 વિદ્યાર્થી એવન ગ્રેડ પાસે પાસ થયા છે। શુભકામનાઓ પાઠવો છો। બોર્ડની પરીક્ષાઓ વિદ્યાર્થીના કારકિર્દી ઘડતરમાં અગત્યનું સ્થાન ધરાવે છે। વિદ્યાર્થી તેના સ્વપ્ન સાકાર કરવા માટે તેમજ ઉજ્જવળ ભવિષ્યના ઘડતર માટે સખત પરિશ્રમ અને પ્રતિબદ્ધતા દાખવી ઉચ્ચ પરિણામ મેળવવા હંમેશા પ્રયત્નશીલ રહે છે। આપ સૌ પણ હંમેશા ખૂબ જ ખંત અને નિષ્ઠાથી આગળ વધીને ગુજરાત અને દેશના વિકાસમાં સહભાગી બનશો તેવો મને વિશ્વાસ છે। સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। મારા ગુજરાતના વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા મારા તમામ વાલા વિદ્યાર્થી મિત્રોને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવું છું અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવું છું। સાથે સાથે મારા ગુજરાતના પરીક્ષામાં ઉત્તીર્ણ ન થનાર વિદ્યાર્થી મિત્રોને સાંત્વના પાઠવું છું અને એમને હિંમત હાર્યા વગર અને ધૈર્ય ગુમાવ્યા વગર પુનઃ પરીક્ષાઓની તૈયારી કરવા માટે અપીલ કરું છું। આ પરીક્ષામાં કુલ 7,41,411 નિયમિત વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, એ પૈકી 7,34,898 ઉમેદવારોએ પરીક્ષા આપેલી છે, જે પૈકી 4,74,893 ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે, એટલે કે 64.62% પરિણામ આપણે પ્રાપ્ત થયું છે।